નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના ઝાલાવાડની હલ્દીઘાટ રોડ પર કેટલાક વિધર્મી યુવાનોએ અનુસૂચિત જાતિના કૃષ્ણ વાલ્મીકી પર હુમલો કર્યો હતો અને હત્યા પણ કરવામાં આવી હતી. આ ઘૃણાસ્પદ ઘટનાના મામલે વિરોધ કરી રહેલા રાજસ્થાન ભાજપ એસટી મોરચાના કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આજે વડોદરા મહાનગરપાલિકામાં આવેલા ભાજપ મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકીની આગેવાની હેઠળ શહેર અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આમ રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારના હલ્દીઘાટી રોડ પર થયેલા વિધર્મી યુવાનોએ અનુસૂચિત જાતિના કૃષ્ણ વાલ્મીકી પર હુમલાની હત્યાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી. 1 જુલાઈએ રાજસ્થાનના ઝાલાવાડની અંદર કૃષ્ણ વાલ્મીકી નામના યુવકની ઉપર કેટલાક વિધર્મીઓએ તેની પર હુમલો કર્યો. 6 જુલાઈના રોજ તેનું મૃત્યુ થયું. તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં રજૂઆત કરી અને તેને આ પરિવારને ન્યાય આપવા માટે જ્યારે આવેદનપત્ર માટે આપવા ત્યાં ગયા ત્યારે તેઓની ઉપર રાજસ્થાનની કોંગ્રેસની સરકારે લાઠીચાર્જ કર્યો, કેસ કર્યો. આના વિરોધમાં આજ રોજ અમે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના શહેરના અને જિલ્લાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે આ પરિવારને ન્યાય મળે, આ પરિવારને પોલીસ રક્ષણ મળે અને રાજસ્થાનની અંદર અનુસૂચિત જાતિની ઉપર જે પ્રકારે હુમલાઓ વધ્યા છે એ હુમલાઓ બંધ કરવામાં આવે, આ પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે અને આ પરિવારને ત્યાં પોલીસ રક્ષણ આપીને એના જે દોષિતો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. અને એ પણ હું યાદ અપાવું છું કે જે પ્રકારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણની અંદર ઉલ્લેખ કરીને જે એટ્રોસિટી એક્ટ હેઠળ આવા જે સમાજો છે, જે દબાયેલા સમાજો છે, જે શોષિતો છે, પીડિતો છે, એ લોકોનો અવાજ બુલંદ રહે, એ લોકોને ન્યાય મળે તે માટે જ્યારે પ્રાવધાન કર્યું છે એટ્રોસિટીનું, તો એટ્રોસિટીની શરૂઆત પણ ત્યાં રાજસ્થાનની અંદરથી જ થયેલી. તો આવા પરિવારની ઉપર જ્યારે કોંગ્રેસની સરકાર ત્યાં હોય અને આવા ત્યાં દોષિતોને તેઓ છાવરતા હોય તો એના વિરોધમાં આજે અમે અહીં આવેદનપત્ર આપ્યું છે કે આવા લોકોને સખતમાં સખત ત્યાં એ લોકોની પર કાર્યવાહી થાય એ માટેની અમારી રજૂઆત હતી. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં? કેન્દ્ર સરકારે અમારી ભારતીય જનતા પાર્ટી ત્યાંની સ્થાનિક જે ગુજરાત ત્યાં રાજસ્થાનની એકમ છે એ લોકોએ ત્યાં કમિટી બનાવી છે. આ કમિટી આનો રિપોર્ટ તાત્કાલિક આપીને કેન્દ્ર સરકારને આપશે અને કેન્દ્ર પણ આ બાબતે રાજસ્થાન સરકારને પૂછીને દોષિતોની ઉપર કાર્યવાહી થાય તે માટેની વાત કરશે. અમે રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારના કૃષ્ણ વાલ્મીકી નામના યુવાનની જે વિધર્મી ગુંડાઓએ બેરહમીથી હત્યા કરી અને એના અનુસંધાનમાં ત્યાંના રાજસ્થાનના અનુસૂચિતના કાર્યકર્તાઓએ જે વિરોધ કર્યો અને પોલીસોએ એમના પર જે લાઠીચાર્જ કર્યો એ ખરેખર અયોગ્ય ઘટના છે. અને આવી અયોગ્ય ઘટનાને જિલ્લો અને મહાનગર અને વખોડી કાઢે છે. આ કૃષ્ણ વાલ્મીકીના પરિવારને 1 કરોડ રૂપિયા રાજસ્થાનની સરકાર સહાય આપે અને સમગ્ર રાજસ્થાન અનુસૂચિત જાતિના લોકોને રક્ષણ આપે એ અમારી માગણી છે. અને એ માગણી અને લાગણી સાથે આજે અમે સૌ વડોદરા જિલ્લાના અને વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે આવેદનપત્ર આપ્યા છે, આપી રહ્યા છે. અને અમારું આવેદનપત્ર RDC DR પટેલ મેડમે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને યોગ્ય ન્યાય મળશે એ પણ અમને ખાતરી આપી છે. આપનો પરિચય? મારું નામ મણિભાઈ જેઠાભાઈ રાણા, હું વડોદરા જિલ્લા SC મોરચાનો પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છું અને મારી ટીમ મારી સાથે છે.